Saúde. ને માધ્યમથી તમને કહેવાનું છે કે મેં થોડુંક એવું સાંભળ્યું છે કે મેં થોડી ભીલાશાળી છે, કહેવાનું કે આવ કે ને કિનારે આવી ગયા છીએ આપણે અને તરસ્યા પાછા આવીએ એ શક્ય નથી હવે, બરાબર. આપણું આ છે ને આપણી અડગ તપસ્યા જે આપણે અત્યારે આ 38મો દિવસ મેં બી બહેનો તમે 26 તારીખથી ગણો તો 39મો દિવસ થયો. અમે 27 તારીખથી સ્ટાર્ટ કરી ભાવનગરમાં હડતાલ અને તમે નહીં માનો અત્યારે હવે એન્ડે આવ્યા છીએ આપણે ત્યારે હવે દરેક ગ્રામ્ય વિસ્તાર, દરેક સિટી લેવલ, દરેક ગ્રુપ, બરાબર, એ બહેનોને હવે આપણી મહત્તા સમજાય છે કે આપણી બહેનો જે પ્રશ્ન લઈને બેઠી છે, બરાબર, એ યોગ્ય છે ને આપણે એમને સપોર્ટ કરવો જોઈએ. તો બધા જ્યારે આપણા એક પ્રવાહમાં હાલતા હું વારે વારે કહું છું ત્યારે આપણે ઢીલું નથી થવાનું બિલકુલે, બરાબર. તો અધિકારી છે એનું કામ જ છે આપણી પાસેથી ગમે એ રીતે કામ કઢાવવાનું. આપણે હોઈએ તો આપણે બી જ કરીએ તો આપણે એ લોકોને દોષ નથી દેવાનો. એના ઉપરથી એવી સત્તા મળેલી છે કે આપણને ગમે એમ કે ને ધમકીથી કે ગમે એ રીતે લીગલી કાગળિયા કરીને કે કોઈ બી રીતે આપણું પ્રશાસન આપણું પોતાનું હડતાલનું જે પ્રયોજન છે એને તોડવાનો પ્રયત્ન કરે એ બને, બરાબર. તો તમને ને મને ખબર હોવી જોઈએ કે આપણે શું લઈને બેઠા છીએ, બરાબર. જો આજે નહીં તો ક્યારેય નહીં, બરાબર. તો બસ આ ગ્રુપના મેમ્બર અથવા આમ તો સ્ટે કનેક્ટેડ ભેગા, બરાબર, એક હશે તો તોડી નાખશે પણ તમે મુઠ્ઠી હશો તો તમને કોઈ તોડી નહીં શકે, બરાબર. તો આપણે બધાએ મુઠ્ઠી બનવાનું છે, આપણે બધા બહેનોએ સંકલનમાં રહેવાનું છે અને આપણો હક મેળવીને જ રહેવાનો છે અને આપણે લેશું વેરી સૂન લેશું. એટલું બધું સમય નહીં કાઢવું પડે, બરાબર, કેમકે આપણા થકી પોષણની કામગીરી ચાલે છે. આપણે નથી તો પોષણની કોઈ કામગીરી નથી થતી. બીજા ઘણી કામગીરી છે, તમે લખવા બેસતો ને તો લિસ્ટ થશે. મારે બધી વસ્તુ વારે વારે રિપીટ ન કરવાની હોય, તમને ખબર જ છે તમે હું બધા સેમ કામ કરીએ છીએ. તો યસ, કોઈએ કંઈ બીવાનું નથી, ડરવાનું નથી, ડગવાનું નથી, બરાબર. બધા ભેગા છીએ, બધાએ ભેગા રહેવાનું છે. આખું ગુજરાત બંધ કરવાની વેતરણમાં આપણે કામ કરવાનું છે અને એમાં અમે આપણે 90% સફળતા મેળવી લીધી છે જે Thank you.